રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા એક પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે ભીખા ઢેબાએ તેમની પાસેથી 70,000ની લાંચ લીધી હતી. જો કે બાદમાં આ અંગે તેમણે ખુલાસો પણ કર્યો હતો કે સંસદ બન્યા બાદ એ પૈસા તેમને પાછા આપી ગયો હતો. રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ જવાબદાર અધિકારીઓ સામે એસીબી પણ તપાસ કરી રહી છે. એસીબીએ ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને ત્યાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ તપાસના અંતે રાજકોટ એસીબી દ્વારા મહાનગરપાલિકાના વર્ગ 2 અધિકારી ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર ભીખા ઢેબા સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તેની ધરપકડ કરીને તપાસ ચાલી રહી છે. એસીબીની તપાસમાં ભીખા ઢેબા પાસે 80,94,153 જેટલી અપ્રમાણસર મિલકત મળી હોવાનું સામે આવ્યું છે. ભીખા ઢેબાની અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે તેમાં 2012 થી લઈને 2024 સુધીના દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાકીય વ્યવહારોનું એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જોકે હાલ તો આરોપીએ તેની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના પદનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે અલગ અલગ ભ્રષ્ટ રીત રસમો અને ભ્રષ્ટાચારથી નાણાં મેળવી મિલકતો રોકાણ કર્યાનું સામે આવ્યું છે. રાજકોટમાં 26 મેના રોજ સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં 27 લોકોના મૃત્યુ બાદ તેની પાછળ તંત્રની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ઉભો હતો અને તેમાં ફાયર સેફટી અંગેના નિયમોનું પણ પાલન કરવામાં નહોતું આવ્યું. આ દુર્ઘટનામાં ફાયર ઓફિસર સાથે મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઢેબા જવાબદાર છે કે કેમ તે અંગે 1 જૂનથી પૂછપરછ કરવામાં આવી રહી હતી.